રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરી દેતા હવે સ્વાભાવિક દરેક પાર્ટી દરેક દાવેદાર કામે લાગી ગયા છે. સમય ખૂબ ઓછો છે ત્યારે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નિરીક્ષકો શહેરના જુદા જુદા ત્રણેય શહેર સ્થળોમાં દાવેદારી કરનારાઓને સાંભળ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ અને માત્ર 64 બેઠક માટે ભાજપના નિરીક્ષકો સેન્સ લેવાની કાર્યવાહીનો આરંભ કર્યો હતો. આચરજ પામનારી વાત તો એ છે કે 64 સીટ માટે 500થી વધુ દાવેદારોએ ફોર્મ લીધા હોવાનું સામે આવ્યું છે. સેન્સ દરમિયાન દેવેશ અકબરી, મિતલબેન ફળદુ, અરવિંદ સભાયા, પ્રફુલાબેન જાની, કેતન નાખવા, મેઘનાબેન હરિયા સહિતનાઓ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. ત્યારે હવે જોવું રહ્યું કે હાઈકમાન્ડ કોની ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, પણ ભારતીય જનતા પાર્ટીનો એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમના અનુસંધાને આજરોજ 16 વોર્ડની સેન્સ પ્રક્રિયા જામનગર ખાતે ચાલુ થઈ ગઈ છે. અમે પ્રદેશ દ્વારા અમને 3 ટીમો ફાળવવામાં આવી છે અને ત્રણેય ટીમો અલગ અલગ જગ્યાએ વોર્ડના ડિવિઝન કરી અને અમે આજે સવારે 10 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા ચાલુ કરી છે. ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય ખાતે વોર્ડ નંબર 1-6, અટલ ભવન જિલ્લા કાર્યાલય ખાતે વોર્ડ નંબર 7-11 અને કુંવરભાઈ ધર્મશાળા ખાતે વોર્ડ નંબર 12-16 એ રીતે સવારે 10 થી લઈને સાંજે 7:30 સુધીમાં અમે તમામ વોર્ડોની સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરશું. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.